જય સચિદાનંદ, જય સચિદાનંદ. જેમ દાદા ભગવાને આપણને કહ્યું છે કે આવું જ્ઞાન મળ્યા પછી જે રહી જાય છે તે ખાલી ફાઇલો છે, અને એ ફાઇલોનો સંભવે નિકાલ થયો તો આપણે ફ્રી છે, મુક્ત છે. એટલે આ ફાઇલોનો સંભવે નિકાલમાં અને એમાંથી મુક્ત થવા માટે આપણને જે રસ્તો આપ્યો તે બધું પ્રતિક્રમણ ને બધું જ શુદ્ધ ઉપયોગ ને બધું આપ્યું, અને આખીરનું આપણે કહીએ કે બધે હું છું કરીને એ છેલ્લો અનુભવ છે કે આપણે બધા સાથે એક થઈ ગયા, અને આ થઈ ગયું તો આપણું કામ થઈ ગયું. એટલે આપણે સમજી શકીએ છીએ કે આ બધી ફાઇલો જે છે એ આમ સીધી સરળ સિમ્પલ લાગે છે, પણ સૌથી કોમ્પ્લિકેટેડ ફાઇલ હોય તો એ ફાઇલ નંબર 1 જ છે. અને ત્યાંથી આપણે જો સરખા થઈ ગયા, એને ઓળખી લીધી, એની પકડમાંથી છૂટી ગયા, તો પછી બીજી બધી ફાઇલોમાંથી છૂટી ગયા છે આપણે. એટલે દાદાએ આપણને નંબર 1 થી મુક્ત કર્યા છે, પણ નંબર 1 ની જ અસર આપણને બહુ ભારે રહી છે. એટલે અહીંયા આપણે ખાસ કરીને એવી રીતે પ્રતિક્રમણ કરતા 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 આગળ વધવાનું છે. તો અહીંયા ઘરના લોકો જોડે જ માથાકૂટ થાય છે. એટલે આપણે નક્કી કરીએ કે એક મહાત્મા છે, એ આત્માના ગુણોને એક જ ગુણોને 100 વખત બોલે, 200 વખત બોલે, 500 વખત બોલે, એવી રીતે જે જે બધી હવે આપણી ભારે હિસાબ વાળા છે તેમને આપણે કહીએ. દાખલો આપું ખાલી, હું ગૌરાંગ આનંદ જેવો શબ્દ આત્મા છું, હું ગૌરાંગ આનંદ જેવો શબ્દ આત્મા છું, હું ગૌરાંગ આનંદ જેવો શબ્દ આત્મા છું, એ 100 વખત, 500 વખત. હવે જો એવી રીતે થયું અને આ બોલ્યા પછી ગૌરાંગ આનંદ જો સામે આવે તો મારું એમના પ્રત્યે શું હોય, આપણે વિચારી શકીએ કે અંદર કશું રહે જ નહીં, આ હું જ મારી સામે આવ્યો એમ કરીને રહેશે. એટલે આ એક પ્રયોગ દાદાએ આપ્યું છે, આપણને બહુ ઉપયોગી છે હિસાબોમાંથી છૂટવા માટે, અને ખાસ કરીને નજીકના લોકો જે નાનામાં નાની વસ્તુ પણ એ લોકોની આપણને અસર કરી શકે છે અને કરતી હોય છે. અને આ રીતે આપણે ઘર જીતી લઈએ. ઘર જીત્યું તો જગતજી છે એવું કીધું છે, પણ હવે આપણે એ બધા સિદ્ધાંતો કે બધી સમજણ આપણે જીવી જાણીએ. જીવવામાં જ મજા છે, કોઈનાથી જુદા પડ્યા એ કોઈને આપણે ના ગમે એ આપણે પોસાવું ના જોઈએ, પણ આપણને એનો ખ્યાલ નથી આવતો ઘણી વખત. એટલે ધીમે ધીમે આ બધા સત્સંગને આ વાત દાદા આપણને કીધી કે અમારું મન કોઈનાથી જુદું પડે, એમને પોસાય નહીં, આપણે તો અક્કડ થઈને પકડી રાખીએ છીએ, આવું માનું છું, આવું સમજું છું, તમે જે કરવું તે કરો. એટલે આ સુધી જે એને કહે છે ને આજે પકડને અસરોમાંથી છૂટવા માટે આપણને આ સરસ પુરુષાર્થ આપ્યો છે, તો આપણે એ રીતે રાખીશું. જય સચિદાનંદ.